આ શબ્દ બહુ સરસ છે, વર્તન અને પરિવર્તન. અર્થ શું એનો? હું તો આવો અર્થ કરું છું, વર્તન મારું હોય અને પરિવર્તન આજુબાજુના પર્યાવરણને જોઈને એમાં કરવાનો થતો બદલાવ એ પરિવર્તન છે. બહુ સીધી જ વાત. નાનું ઉદાહરણ આપું. કપૂર બાપાએ આપણને પ્રમુખ સ્વામી મહારાજની વાત કરી. તમે સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈ કાર્યક્રમમાં જાઓ તો એમ કે બહેનો આ બાજુ, ભાઈઓ આ બાજુ, રાઈટ? ઘણા નવા પરણેલા હોય અને જેને શરૂઆતમાં આવી કે છૂટા પડવું ન ગમતું હોય એ આનાથી સંમત ન થાય. હું શરૂઆતમાં કહું છું. એટલે મેં જોયું છે રાજકોટની અંદર બહુ ભવ્ય મંદિરની શરૂઆત થઈ ત્યારે એમાં કેટલાક લોકો ઝઘડે અને એવું કેમ તમે એવું કહો છો, અમારે ભેગા બેસવું હોય તો શું વાંધો, તો કે ના એવું ન ચાલે, અહીંયા તો તમારે આમ જ બેસવું. હવે મુદ્દો આવીને ઉભો રહે કે આ શું છે એકચ્યુઅલી. આવી ખલે પહોંચશે વચ્ચે વચ્ચે તો કઈ વાંધો, રાજી થાવ. આપણે એમ થાય હું મ્યુઝિક વગાડી નથી શકતો તો કોકે વગાડ્યું, એમાં શું બેકગ્રાઉન્ડ મ્યુઝિક. તો આવી જગ્યાએ હું એક વખત હાજર રહ્યો અને મને એમ થયું કે આ શું, વોલેન્ટિયરને ધમકાવતા હતા અને પેલા ભાઈ ઝઘડતા હતા, પછી વોલેન્ટિયર મારા પરિચિત હતા એટલે આ ભાઈ સમજાવો ને. મેં એમ કહ્યું કે ભાઈ તમને અહીંયા કોઈ બોલાવ્યા છે, તમે આવ્યા છો એટલે? તો કે નાના સારો કાર્યક્રમ છે ત્યાં, તો બોલાવ્યા ન હોય અને તમારી મેળે આવ્યા હો અને અહીંની વ્યવસ્થાથી તમે સંમત ન હો તો તમારી પાસે શું રસ્તો છે ખબર છે? શું રસ્તો? પાછા વયા જાઓ. પણ તમે જે સંસ્થામાં દાખલ થાવ છો એ સંસ્થાના નીતિ નિયમોનું પાલન કરવું એ સંસ્થામાં અંદર આવ્યા પછી તમારા માટે ફરજ છે. તમને કોઈ આમંત્રણ તો આપ્યું નથી. આ બીએપીએસ ની વાત મેં એટલે કરી કે આપણે પણ શિક્ષક થવા આપણી જાતે આવ્યા છે. આપણને કોઈ સરકારે આવીને કીધું કે મા બાપ તમે આવો ને, મારા બાપ અમારા છોકરાઓ રખડી દેશે, આપણે કઈ નાના મત નથી, અરે એમને હોય આવો આવો, તો પછી શક્ય છે કે આપણે એ સિસ્ટમમાં વાંધો ઉઠાવીએ. આપણે કોઈ પરાણે બોલાવી લાવ્યું હોય તો આજે મારે પણ દીપેશબેન કેવું હોય કે આમ નહીં આમ તો વાંધો હું ઉઠાડી શકું, એને મને બોલાવ્યો છે બરાબર. પણ તમે જેમાં સામેથી જ આવ્યા છો, અરજીઓ કરીને કેટલા બધાની વચ્ચેમાંથી સિલેક્ટ થઈને બાંધ્યા પગારમાં 5 વર્ષ રહીને 5 વર્ષ પછી આપણે પેન્શન બંધાઈ જાય તો ચિંતા નહીં એ આશાથી આવ્યા છો, તો પછી તમારે સંસ્થાના નીતિ નિયમો પાળવા પડે. એ જેટલું પેલા બીએપીએસ ને લાગુ પડે છે એના કરતા અનેક ગણું આપણને લાગુ પડે છે. એટલે વર્તનથી પરિવર્તનનો અર્થ એવો કે હું જ્યાં છું ત્યાં જો હું એકલો હોઉં, 4 દિવાલ હોય તો મને વર્તન કરવાની છૂટ છે, પણ એ 4 દિવાલની હું બહાર નીકળું એટલે મારું વર્તન પર્યાવરણને આનુષંગિક હોવું જોઈએ, એને પરિવર્તન કહેવાય. પછી તમે એમ તો સાહેબ 8:35 નો પીરિયડ હોય જ નહીં, અમે કે દિવસના કહીએ છીએ કે રાખો, માં તો તમે રાખો છો, અમારે કેવી રીતે જવું? નો, દેટ ઇઝ નોટ એલાઉડ. આઈધર બી ધેર વિથ ધ ફૂલ સ્ટેટસ ઓર લીવ ધ પ્લેસ. અને આ મિત્રો હું તમને બહુ વાત કરું છું એવું નથી, જમાનો આવી રહ્યો છે શાળાઓમાં ને કોલેજોમાં આવી રહ્યો છે, પરફોર્મ ઓર ગો. તમને ખબર છે એક સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનો જન્મ આપણે ગ્રાન્ટેડ સ્કૂલવાળા લોકોએ જે પ્રમાણે ખાના ખરાબી સર્જી એના ફળ રૂપે થયો છે. સેલ્ફ ફાઇનાન્સનો જન્મ એમાંથી જ થયો. પહેલાં સરકારી સ્કૂલો હતી, પછી સરકારના જે જમાઈઓ હતા એને ખાના ખરાબી સર્જી એટલે ગ્રાન્ટેડ થયું. સરકારે કીધું અમે સંચાલન નહીં કરી, ગ્રાન્ટ આપી દેશું, ચલાવો તમે. એ પ્રયોગમાં એવું થયું કે ગ્રાન્ટ આપવા છતાં આપણે આપણા રાજાપાટમાં રહ્યા, એટલે સેલ્ફ ફાઇનાન્સ જન્મ્યું. સેલ્ફ ફાઇનાન્સમાં પણ આ પરિસ્થિતિ અત્યારે શરૂ થઈ ગઈ છે. એવું નથી કે ક્યાંય વાયરસ ટચ નથી, આ કોરોના વાયરસ છે. તમને થાય તો હવે શું થશે, હવે વિદ્યાર્થીઓ સ્કૂલ છોડી રહ્યા છે. તમને આંચકો લાગે એવા સમાચાર તો તમારા દક્ષિણ ગુજરાતમાં જ, તમે હરિપુરા બાજુ જાઓ, મેં પોતે એવા હોર્ડિંગ વાંચ્યા છે, દિવાલો ઉપર લખેલું વાંચ્યું છે, એનઆઈઓએસના કોચિંગ ક્લાસીસ અહીંયા ચાલે છે.
એક બે વખત જઈને મેં મારા જિજ્ઞાસા વૃત્તિથી પૂછ્યું કે મારા દીકરાને બેસાડવું તો શું કરવાનું, તો કે કંઈ ભણે છે ને? જ્ઞાન નથી ભણ્યું. બસ તો અહીંયા બેસાડે. તમે શું કરાવશો? તો કે અમે 5 કલાક કોચિંગ આપશો. નહીં પણ એ સ્કૂલે જઈ શકે એમ નથી, કે એના માટે જ છે. ઓકે, મને તો ખબર હતી કે એના એવોએસ શું છે. મેં કીધું જો એના એવોએસ તો એટલા માટે છે ને કે સ્કૂલે ન જઈ શકે જે પોતે કામ કરતો હોય, મા બાપની મદદ કરતો હોય, એવો વિદ્યાર્થી પોતાના સમયની અનુકૂળતા પ્રમાણે પોતાની નળે ભણી શકે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ આને કહેવાય. તો ગાય બરાબર. મેં તો પછી તમે કોચિંગ ક્લાસ કેમ છો? એ કે સાહેબ એ છોકરાઓ પછી નથી કરી શકતા એટલે અમે એમાંથી કોચિંગ ક્લાસ છે. તમે વિચાર કરો, સરકારે બનાવેલી એક ઉત્તમ સ્કીમને પણ બગાડી નાખવાનું કામ કરવામાં આપણે માસ્ટર ભણશું છીએ. આપણે માસ્ટર ભણશું. મિત્રો, જયારે એના વયસ શરૂ થયું ત્યારે એમાં સંખ્યા થતી નહોતી. તમને કદાચ યાદ હોય ને, તમે સજાગો તો 2018 અને 2020માં ગુજરાતના આચાર્યશ્રીઓ શિક્ષણ મંત્રીને મળ્યા અને એને કહ્યું કે ભાઈ એના એવા ઉપર થોડુંક ભાન લગાવો કે કેમ, શું પ્રશ્ન છે? તો અમારી સંખ્યા ઘટી રહી છે. અમારી સંખ્યા પરફેક્ટલી ઘટી રહી છે. કારણ કે મિત્રો, આ સાંભળવું થોડુંક આપણે અઘરું લાગશે. કારણ કે વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ છે કે શાળાઓની અંદર 9, 10, 11, 12 કરવા માટે સમય બગાડવાની જરૂર નથી. ત્યાંથી કશું નવું મળતું નથી. એના કરતાં આપણે બીજી સ્કીલ જે નવી શિક્ષણ નીતિમાં બહુ મહત્વનો મુદ્દો છે, જેની વાત જયેશભાઈ કરવાના છે, એ અત્યારથી એકવાર કરીએ. કશું કૌશલ્ય પ્રાપ્ત કરીએ અને આપણી વિથ અવર સ્પેસ, આપણી અનુકૂળતા પ્રમાણે એના વયસમાંથી ભણી લેશું. યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નોટ, 10મા ધોરણની અંદર જે ટોટલ સંખ્યા હોય છે એના લગભગ 18-24% એના વયસના સ્ટુડન્ટ છે જે એક સમયે 0 હતા. તમે થોડુંક ગણિત મારું સમજતા હશો હું શું સમજાવવા માંગુ છું. તે વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ સાહેબ, કોલેજમાં તો ખબર જ છે કે જવાનું જ હોય, આનંદ કરવાનો હોય, કેન્ટીનમાં જવાનું હોય, બાઇક ઉપર ફરવાનું હોય, બીજું કશું ન કરવાનું, મિત્રો સાથે ચેટિંગ કરવાનું હોય, એકાદ બે મિત્ર કોઈ ભેગા થઈ જાય તો ફિલ્મ જોવા વયા જવાનું હોય, અને આની વ્યવસ્થા છે. જયેશભાઈ તમને જાણીને આશ્ચર્ય થશે. વાહ, સારું કર્યું. હા, થેન્ક યુ જયેશભાઈ. તમને જાણીને આશ્ચર્ય થશે, હું અમદાવાદ રોકાયો 4.5 વર્ષ અદાણી ફાઉન્ડેશન સાથે હું વર્ક કરતો હતો અને મને ફિલ્મ જોવાનો શોખ. એટલે સાંજના શોમાં ફિલ્મ જોવા જઈએ ત્યારે અમારી સાથે જે કામ કરતા હતા એને, અને ત્યારે 50% ચાર્જિસ હોય. આ રિયાલિટી છે, જોઈને ચેક ઇટ, બુકમાં શો ઉપર ચેક કરજો. તો હું પ્રયોગ રૂપે એકવાર ગયો, મેં ચાલો જઈએ. તમને આશ્ચર્ય થશે, 8:30 વાગ્યાના શોની અંદર આખું થિયેટર પેક હતું અને એમાં મારી ઉંમરના અમારા જેવા કપલ 4-5 હતા, બાકી બધા જ કોલેજના છોકરાઓ અને છોકરીઓ એ પિક્ચરમાં આવતા હતા. દે વેર ગેટિંગ ધ ફૂલ હાઉસ ઇન ધ મોર્નિંગ શો ધેન ધ પ્રાઇમ ટાઈમ. આ રિયાલિટી છે. કોલેજમાં જવાનું, નામ દેવાનું અને જવાનું પિક્ચર જોવાનું, ત્યારે ભાવ પણ અડધો રાખે. હવે મેં જેમ એમ વિચાર્યું ગુજરાતે જો હું રાત્રે જાઉં એમ પહેલા લોકોએ વિચાર્યું કે આપણે જ જોઈએ, એવું કોઈ ન જોવે એટલા માટે આપણે સવારે જઈએ. ધીસ ઇઝ ધ રિયાલિટી ઓફ ધ કોલેજીસ. તો વર્તનમાં જે પરિવર્તન પોઝિટિવ આવવું જોઈએ એની બદલે નેગેટિવ આવી રહ્યું છે. બીકોઝ વી હેવ મિઝરેબલી ફેલ ઇન ડિલિવરિંગ અવર ગુડ્સ ઇન ધ ક્લાસરૂમ, જેનું ગુજરાતી એવું થાય કે આપણે દયનીય રીતે જે સામે પહોંચાડવું જોઈએ એ પહોંચાડવામાં નિષ્ફળ જઈ રહ્યા છીએ. આ સ્ટેટમેન્ટ સામે કોઈને વિરોધ હોય તો એમનો વિરોધ હું સ્વીકારું છું, પણ આ સત્ય હકીકત મારે તમને જણાવવી જોઈએ એટલા માટે કે આજની આ આખી શિબિર કેમ કરવી પડી
હકીકતમાં તમે બીએડમાં તો શીખ્યા છો સાહેબ કે આપણે તો વિદ્યાર્થીઓના વર્તનમાં પરિવર્તન કરાવવાનું છે. શિક્ષણનો હેતુ તો એ છે કે વિદ્યાર્થીઓના વર્તનમાં પરિવર્તન કરાવવા માટે શિક્ષક છે હેતુ સ્પષ્ટ કરીને પોતે ભણાવે છે. તો અત્યારે વાત તો દીપેશભાઈ આપણી લઈને આવ્યા કે આપણા વર્તનમાંથી પરિવર્તન કરવાનું. ધ પોઈન્ટ ઇઝ ધેટ આની જરૂર કેમ પડી? કશુંક નવું જાણવા માટે. તમે અત્યારના 150 શાળામાંથી આવ્યા એનો અર્થ એવો કે તમારી થોડી જિજ્ઞાસા છે એટલે તમે આવ્યા છો. મિત્રો, આ મેં તમને મારી અને અત્યારની સ્થિતિ વિશે વાત કરી. હવે હું તમને નવા ઉપાયોની વાત કરીશ, કારણ કે એટલું જ મારું કામ છે. હું કઈ અહીંયા ગીતાનો વિશાદ યોગ રજૂ કરવા નથી આવ્યો, પણ હકીકત યોગ તો ચોક્કસ રજૂ કરી રહ્યો છું. હકીકત આવી છે અને બહુ શાંતિથી સ્વસ્થ ચિત્તે કૌંસમાં રાખીને કેવું હોય તેમ કહી શકાય, ગવર્મેન્ટ ઇઝ નોટ ઇન્ટરેસ્ટેડ ઇન એજ્યુકેશન એટ ઓલ ઇન ઇન્ડિયા. આ મારું મોટું બધું સ્ટેટમેન્ટ છે. આઈ કેન પ્રૂવ ઇટ ઇન પ્રેઝન્સ ઓફ ધ પ્રાઇમ મિનિસ્ટર, ઇન પ્રેઝન્સ ઓફ ધ ચીફ મિનિસ્ટર, ઇન પ્રેઝન્સ ઓફ ધ ઓનરેબલ એજ્યુકેશન મિનિસ્ટર. જેમ સરકારી સ્કૂલો બંધ થઈને ગ્રાન્ટેડ આવી, એમ ગ્રાન્ટેડ ઝડપથી બંધ થઈ જાય એમાં સરકારને રસ છે. તમે સાંભળો છો છે પ્રાથમિક શાળાઓ 3,500થી વધુ પ્રાથમિક શાળાઓ બંધ થઈ અને મર્જ કરી દેવામાં આવે. વોટ ડઝ ઇટ મીન? આપણે ત્યાં પોપ્યુલેશન ઘટી ગયું છે? ના, વધી રહ્યું છે. તો જાય છે કે છોકરાઓ? તપાસ કરો કેમ ઓછી કરવી પડે છે સ્કૂલ, કેમ બે સ્કૂલને મર્જ કરવી પડે છે? આ વિચારવા જેવું છે. કોરોના પછી લગભગ 10મા ધોરણની અંદર 20% ઓછા છોકરાઓ આ વર્ષે નોંધાયા છે. તપાસ કરજો. હું ગઈકાલે રાત્રે જ મારું એક સ્થાયી ઠેકાણું છે બારડોલીમાં, ત્યાંથી આવું છું. ત્યાં 10મા ધોરણની આદિવાસી વિસ્તારની 60 વિદ્યાર્થીઓને લઈ શકાતી હોય છે. મોર દેન 100 ત્યાં એપ્લાય કરે છે. આ વખતે એપ્લાય કરનારા ખાલી 42 હતા અને હાજર થનારા 30 દીકરીઓ છે. આ સેમ્પલ સ્ટડી કહેવાય. એનો મિનિંગ એવો છે કે આપણે જેના માટે કામ કરવા આતુર થયા છીએ એને આપણામાંથી રસ ઉડી ગયો છે. ઘરમાંથી જેમ ઘરની રસોઈ જમવામાંથી આપણા લોકોનો રસ ઉડી ગયો છે અને આપણે ધાબે જઈને જમવામાં જેમ મજા આવે છે એમ જ હાલત વિદ્યાર્થીઓની છે. તો આનો ઉપયોગ, આનો ઉપાય શું છે? ઉપાય છે, હું તો બહુ સીધી વાત કરીશ, મને બહુ આમ આજુબાજુ નહીં આવો એટલે તમારી સાથે ડાયરેક્ટ વાત કરું. હું તો એવું માનું સર, શિક્ષક સેલ્ફિશ હોવો જોઈએ, સ્વાર્થી મહિલો સ્વાર્થી હોવો જોઈએ. આ તો બહુ ખરાબ સ્ટેટમેન્ટ છે. એવું હોય? હા, શિક્ષક તો સ્વાર્થી જ હોવો જોઈએ. સ્વાર્થી કોને કહેવાય? સ્વ અર્થ, મને જીવું છું તેને અર્થ પ્રાપ્ત થાય તે. આપણે સેલ્ફિશ કહીને એમ કહ્યું છે કે બધું પોતાની પાસે લઈ લે તે, એમાં વાંધો નથી. શિક્ષક બધું પોતાની પાસે લે એનો અર્થ એવો કે આખા વિશ્વમાં જે છેલ્લી ઘડીના ફેરફારો થયા છે એ પણ એ શિક્ષક પાસે જ હોય. થઈ રહેલા બધા જ ફેરફારો જે પોતાના પાસે સંગ્રહ કર્યા, નવી પદ્ધતિઓ, નવી વાતો, નવા વિષયો, નવા વિષયોની નવી થિયરીઓ, આ બધે પોતાની પાસે ભરી ભરીને જે જીવે એવો સ્વાર્થી શિક્ષક બનવો જોઈએ. ફોરગેટ અબાઉટ યોર સ્કૂલ, ફોરગેટ અબાઉટ યોર ગવર્મેન્ટ, ફોરગેટ અબાઉટ યોર સ્ટુડન્ટ્સ ઇવન, થિંક ઓનલી અબાઉટ યુ. અત્યારે આપણે વાત પણ એ કરવાના છે, વી આર ટોકિંગ અબાઉટ યુ ઓર અસ. કેમ આપણે કરીએ છીએ? હવે એનો બીજો ભાગ આવશે. તમને એમ થાય આવું આત્યંતિક સ્ટેટમેન્ટ કર્યું? બીજો ભાગ, સ્વાર્થી માણસ જે સાચો હશે અને શિક્ષક હશે એ ક્યારેય પોતાની પાસે સંગ્રહેલું રાખી નહીં શકે. સ્વાર્થી શિક્ષક હશે કે જેણે ખૂબ ભેગું કર્યું હોય. શિક્ષક એવો છે, પેટ છૂટો છે, વાદળ જેવો છે, પોચ્યો છે. વાદળને જરાક અનુકૂળ વાતાવરણ મળે ને વરસી પડે. આ ગફુરભાઈ છે ને એ પેટ પોચા માણસ છે. તમે જ્યારે બેસો ત્યારે એટલું જ વરસી શકે છે અને તમને ધ્યાન
દૂર કરવાની ઈચ્છા ન થાય એટલી વાત કરી શકે. શિક્ષક જે સેલ્ફિશ છે, જેણે પોતાની પાસે બધું સંગ્રહ કરીને ભરી લીધું છે, એ પોતાની પાસે એ વાત રાખી જ નહીં શકે. સાહેબ, આઈ કેન એશ્યોર યુ, એ બીજાને કહે છે, તમને ખબર છે. એનું કારણ કે શિક્ષક એવો જીવડો છે કે જેને કંઈક બીજા કરતા જરાક જુદું આવડ્યું એટલે બીજાને કહી દે. સ્ત્રીઓથી પણ વધુ જેના પેટમાં વાત નથી ટકતી એ શિક્ષક જમાતનો માણસ હોય છે. આ હકીકત છે. જેને કહે એને કે તમે કોઈ કહેતા નહીં, પણ પછી આગળ તમને ખબર છે આ કોમ્પ્યુટરમાં હવે નવું આવ્યું છે, કારણ કે નવું જાણ્યું છે. તમને ખબર છે હવે ચેટ જીપીટી આવી ગયું. હમ, ચેટ જીપીટી આવી ગયું કારણ કે એને ચેટ જીપીટી વિશે કાલે કંઈક કોઈ કંઈ કહ્યું છે અથવા એને જાણ્યું છે. એ જાણ્યું એટલે બીજેથી સરસ કાવ્ય વાંચ્યું હોય ને સાહેબ. જો અહીંયા બેન બેઠા છે, આ પ્રવક્તા છે, તો બહુ સિદ્ધ હસ્ત છે. પ્રવક્તા કોઈ દિવસ કાવ્યની પંક્તિ ન બોલે એવું ગુજરાતમાં બનતું નથી. બતાવો, એમાં સ્કૂલોમાં તો ઠપકા રહે કાવ્ય પંક્તિ, એક પછી એક, એક પછી એક. આપણે એમ થાય કે એ પ્રવક્તા છે કે કવિ છે ખબર ન હોય. શું કામ એમને પંક્તિ ન આવે છે? તમે પંક્તિ સાંભળી હોય, સાંભળી હોય તેમાંથી ગમી હોય, ગમી હોય તે નોંધી રાખી હોય, નોંધી રાખી હોય તે પ્રસંગોચિત છે કે નહીં એનું વિશ્લેષણ કર્યું હોય, ક્યારે બોલવા માટે બહાર કાઢ્યું હોય, તે સ્વાર્થી થયા કે ન થયા? આવો સ્વાર્થ શું ખોટો મને કહો? હું તમને એવા સ્વાર્થી થવાનું કહું છું. તમારે ઉર્જા વિશેનો પાઠ ભણાવો છે અને ટેક્સ્ટ બુકમાં છે એટલું જ તમને આવડે છે? યુ આર નોટ અ ટીચર એટ ઓલ. એટલા માટે સાહેબ યાદ રાખવા જેવું છે, અપડેટ થવું પડશે. આચાર્યએ અપડેટ થવું પડશે, આચાર્યએ શિક્ષકને અપડેટ કરવા પડશે, કારણ કે તમારી સામે બેઠેલો વિદ્યાર્થી અપડેટ થઈને જ આવે છે. એને બાકી ખબર છે સાહેબ, શિક્ષકના હાથમાંથી, શિક્ષિકાના હાથમાં મોબાઈલ હોય અને એ મોબાઈલ ક્યારે બંધ થાય કે કોર્સના કયા ખાનામાં રાખ્યો છે એ જો ખબર ન હોય તો એને શિક્ષક તરીકે રાજીનામું આપવું જોઈએ. આટલું બધું હું ઊંચું માનવા પડું છું. તમે જે સાધન વાપરો છો એની કોમન ઓપરેટિવ સિસ્ટમ તમને નથી આવડતી? તમે તપાસ કરજો. મેં તો આવું, હું બિહેવિયર સાયન્સનો માણસ છું, મેં તપાસ કરી છે કે આ જાહેર કાર્યક્રમોમાં જ્યારે મોબાઈલની લિંક વાગે અને બેનની લિંક બેનના મોબાઈલમાં વાગે તો એ પોર્સના લગભગ બધા ખાના ખુલે. તમે જોજો ને, પહેલે ઘરે ખાનું ખોલ્યું મળ્યું બંને. તમે જોજો, તમે ઓબ્ઝર્વ કરજો, તમે ઓબ્ઝર્વ કરો ખરા કે નહીં. હવે મારા ખિસ્સામાં મોબાઈલ વાગેરે હું આ ખિસ્સું જોઉં, આ જોઉં, ઓલું જોઉં, પછી ઓહો વાયું વાયું, પછી બહાર કાઢે ત્યારે એને ઓફ કરતા ન આવડતું હોય, બાજુ વાળા જે કરી દે ને. આ તો કેવું કહેવાય ખબર છે, શાકને વઘારવા માટે મૂક્યા પછી પેલા લોઢીની લોઢિયાની અંદર શાકભાજી નાખ્યા પછી પાડોશીને કેવું વઘાર કરી દે ને, ત્યાં સુધીમાં બળી ગયું હોય સર. યુ આર નોટ અપડેટેડ. તો તમારે અપડેટ થવું પડશે, થવું પડે એટલે આજનો આ સેમિનાર છે તમને અપડેટ કરવા માટે. હું તો અપડેટ શબ્દને પણ આઉટ ઓફ ડેટ ગણું છું. યુ હેવ ટુ એનરીચ યોર સેલ્ફ, એનરીચ અપ ટુ ધ મોમેન્ટ, નહીં અપ ટુ ધ અપ ટુ ડેટ નહીં બોલાય. ડેટમાં તો કેટલું બધું બદલાઈ જાય છે. યુ મસ્ટ બી અપ ટુ ધ મોમેન્ટ. અત્યારે શું થયું છે છેલ્લી એને તમને ખબર હોવી જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હોય, સાહેબ આ યુક્રેન અને રશિયાને શું યુદ્ધ? જો દોસ્ત, મારો વિષય નથી, હું તો વિજ્ઞાન ભણાવું છું ને તને, એ મારો વિષય નથી. તમે હવે જવાબ દેતા હોવ છો સાહેબ. તે દિવસે જે વિદ્યાર્થી નક્કી કરે કે આનો કંઈ બીજો જાણતો નથી અને જગતની ખબર જ નથી, એ લોકો નક્કી કરી લે છે. અત્યારના વિદ્યાર્થીઓ બહુ શાંત અને આપણે સહન કરી લે, આપણને એવા છે સાહેબ. તમે ક્યારેક પાછળ ઉભા આ તો સાંભળજો, વિદ્યાર્થી વિષયને કંઈ ખબર ન હોય. કેટલાક શિક્ષકો તો આપણે એવા છીએ કે ક્લાસમાં જેમ કે ક્યાં પહોંચ્યા હતા, એનો અર્થ એવો કે એને ગઈકાલે કે પરમ દિવસે અહીંથી ગયો પછી ચોપડી આમ જોયું નથી, આજે આવતા પહેલા જેને કઈ જોયું જ નથી હું ક્યાં પહોંચ્યો હતો. અપડેટ નો મિનિંગ આટલો છે. પણ એનરીચ એટલે
એની મોમેન્ટ હું કશું ભણાવું છું ને કોઈ વિદ્યાર્થી ઉભો થઈને બીજો પ્રશ્ન પૂછી કાઢ્યો, આઈ શુડ બી કમ્ફર્ટેબલ ટુ આન્સર ધેટ. કમ્ફર્ટેબલ, આ યાદ રાખવા જેવો શબ્દ છે સાહેબ. શિક્ષક કોઈ પણ ક્ષણે કમ્ફર્ટેબલ હોવો જોઈએ. હવે તમે સમજો, કમ્ફર્ટેબલ થશો તો યુ વિલ બી ક્વેશ્ચનેબલ, તો તમને પ્રશ્નો પૂછી શકાશે, ઓપન થઈ જશો. આ સરને ગમે ત્યારે પૂછાય. બેઝિક નોલેજ તો બધી બાબતનું મળવું પડે સાહેબ. જે કો ફોલ ને માસ્ટર ઓફ નન થવું પડે એવું જ છે. મલ્ટીટાસ્કિંગ નો જવાનો છે. તમે મોટા થઈને જેવા કોર્પોરેટમાં જશો કે બીજે ક્યાંય પણ જશો ને તો આ મને ન આવડે તો એ કહેશે કે તો પરમ દિવસથી ફ્રી.